મોરબીમાં યુવા જ્ઞાનોત્સવ સમિતિ દ્વારા ત્રિદિવસીય યુવા જ્ઞાનોત્સવનું આયોજન શનાળા નજીક કરવામાં આવ્યું છે, જે યુવા જ્ઞાનોત્સવનો શુક્રવારે પ્રારંભ કરાયો હતો અને બીજા દિવસે બીજા સેશનમાં દૂરદર્શનના આસિસ્ટન્ટ ડિરેક્ટર ઉત્સવ પરમારે આજના સમયમાં બંધારણનું મહત્વ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. મોરબીમાં યુવા જ્ઞાનોત્સવ સમિતિ દ્વારા ત્રિદિવસીય યુવા જ્ઞાનોત્સવનું આયોજન શનાળા નજીક કરવામાં આવ્યું છે, જે યુવા જ્ઞાનોત્સવનો શુક્રવારે પ્રારંભ કરાયો હતો અને આજે બીજા દિવસે બીજા સેશનમાં દૂરદર્શનના આસિસ્ટન્ટ ડિરેક્ટર ઉત્સવ પ્રમાણે આજના સમયમાં બંધારણનું મહત્વ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું, જેમાં બંધારણ વિશે માહિતી આપવામાં આવી હતી અને બંધારણમાં નાગરિકોને મળેલા હકો ફરજ અંગે જાગૃતિ લાવવા તેમજ બંધારણની જરૂરિયાત શું છે તે વિશે પ્રકાશ પાડ્યો હતો. યુવા જ્ઞાનોત્સવમાં આજે ઉત્સવ પરમાર ઉપરાંત અન્ય નામી વક્તાઓ પણ વિવિધ વિષય પર માર્ગદર્શન પૂરું પાડશે. આજે બંધારણના મહત્વ વિષય પરના વક્તવ્યનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનોએ લાભ લીધો હતો. ખાસ કરીને મોરબી જેવું એક શહેર છે, એક આર્થિક રીતે સમૃદ્ધ જે શહેર છે, એમાં એક વૈચારિક સમૃદ્ધતા પણ આવે અને પ્રસરે એવો પ્રયત્ન અહીંની કમિટી દ્વારા થઈ રહ્યો છે. ત્યારે આની સ્કૂલો અને શાળાઓ પણ જે સહભાગી થઈ છે જે આખા પ્રયત્નમાં આખા પ્રયાસોમાં, તો એ બહુ જ આનંદની વાત છે. અને ખાસ કરીને બાળકો જ્યારે જ્યારે આવતા હોય છે ત્યારે બાળકો આજની પેઢી જ્યારે જાણે કે ભાઈ જે ઇમારત જે આટલી મોટી ભારત દેશથી ચણાઈ તો એની બુનિયાદમાં કઈ કઈ વાતો હતી, તો બહુ જ આનંદની વાત છે. જ્યારે આપણે ભૂતકાળને જોઈએ છીએ ત્યારે ભવિષ્યની પણ એક દિશા મળતી હોય છે. ઇતિહાસનો બોધ એવી બાબત છે કે જે ભવિષ્ય તરફ જવા માટે એક એક રસ્તો બતાવી આવતો, ભવિષ્યનો પણ એક આપણને નિર્ણય લેવા માટે સક્ષમ બને છે. અને આજના બાળકો જ આવતીકાલના નાગરિકો છે, એટલે જો નાગરિક ધર્મ વિશે જાણશે, બંધારણ વિશે જાણશે, એમાં થોડા પણ ઊંડા ઉતરશે, તો હું માનું છું ચોક્કસ આપણે આ સમાજને આ દેશને આ રાષ્ટ્રને વધુ સક્ષમ વધુ મજબૂત અને આ યુવા પેઢીને વધુ જ્ઞાનવર્ધક આપણે બનાવી શકીએ. રવિ મોટવાણીનો રિપોર્ટ, મોરબી.